પહેલો સવાલ છે કે પ્રેમમાં કે લગ્નમાં આશરે એક ચુટકી સિંદૂરની કિંમત કેટલી હોતી હશે? 100 ગ્રામ, 200 ગ્રામ કે 4-5 કિલો તો હશે જ. મને લાગે છે 4-5 કિલો, કારણ કે રિસ્પોન્સિબિલિટીઝ હોય છે, એટલે મોર ધેન 5 કિલોઝ. ઓકે, કોલ્સ, ટેક્સ્ટ ઓર વિડિયો કોલ, વોટ ઇઝ યોર પ્રેફરન્સ? કામ કરીને આયા પછી રાત્રે વિડિયો કોલ. ઓકે, ક્યારે તમે પ્રેમમાં રેડ ફ્લેગ્સ ઇગ્નોર કર્યા છે? ઘણી વાર. વોટ ઇઝ અ બિગ ગ્રીન ફ્લેગ ઇન રિલેશનશિપ ફોર યુ? આઈ થિંક કમ્પેનિયનશિપ અને એક ફ્રેન્કનેસ આવી જાય ને, કે એક પેલું એક બોન્ડ તમારો કનેક્ટ થઈ જાય, આઈ થિંક ધેટ ઇઝ ધ ગ્રીન સિગ્નલ. ઓકે, શું વધારે હોય તો રિલેશનશિપ ન ચાલી શકે? મેલ ઈગો, ફીમેલ ઈગો, વોટ ડુ યુ થિંક? એની ઈગો યાર, એની ઈગો. ઈગો ઇઝ ધ ઇશ્યુ. ઓકે, વર્સ્ટ ઓર ચીઝીએસ્ટ પિકઅપ લાઈન જે અત્યાર સુધી તમારા પર કોઈ માર્યો? એક, અરે મેં હમણાં જ યાદ કરી હતી યાર, 2 દિવસ પહેલા. પણ હા, આવું બધું આ પેલું All of us have come very long way. એવું હું કહીશ કે એ બહુ સ્કૂલના ક્રશને અગર હું અત્યારે આપું તો, કે બહુ સમય બહુ બહુ જૂની વાત છે ને, અત્યારે બધા પોતપોતાની લાઈફમાં બહુ આગળ વધી ગયા છે. પેલું ટેક્સ્ટ મેસેજ કરીને બ્રેકઅપ કર્યો, દેટ વોઝ ધ પેટીએસ્ટ થિંગ ફોર મી. ક્યારે તમે તમારા એક્સના લગ્નમાં ગયા છો? ના, જવાબ જવાબ ના જવું યાર આમ તો, કારણ કે પછી એ આપણી માટે તો નહીં, કદાચ સામેવાળા માટે બી ડિસકમ્ફર્ટ હોઈ શકે કદાચ. ઓકે, કદી એવું થયું છે તમારી સાથે કે માણસ કે કોઈ છોકરી જોવામાં તો બહુ ગમી હોય, બેઠા છે કે હા હા, પછી બોલે એટલે સાવ ચિલ્લર થાય? થાય, ઘણી ઘણી જ વખત, બહુ જ વખત. ઓકે, જો તમને ચાન્સ આપવામાં આવે તો બોલિવૂડ અને હોલિવૂડમાંથી કોઈ એક એક સ્ટારને ડેટ કરવા મળે તો કોને કરો? હોલિવૂડમાંથી તો એન્જેલિના જોલી એની ડે, અને બોલિવૂડમાં રશ્મિકા અત્યારે. ઓકે, તમારા પેરેન્ટ્સે તમને આજ સુધી લગ્ન કરવા માટે આપેલું સૌથી વાહિયાત કારણ કયું છે? યુ આઈ હેવ બીન લકી કે એવું કંઈ મને બહુ પ્રેશર નથી કર્યો, પણ આઈ હેવ બીન હિયરિંગ ધીસ અલોટ કે સમય જતો રહેશે, જલ્દી કરી નાખો, બધાનો એક સાચો ટાઈમ હોય, એ જો તમે પાસ કરી નાખ્યો તો પછી પાછળથી બહુ અઘરું પડશે ભાઈ, એવું બધા જે કહેતા હોય, એ દેટ ઇઝ આઈ ફીલ કે બહુ રેન્ડમ એક્સક્યુઝ છે. વોટ ઇઝ યોર સ્ટાઇલ બેઝિકલી? વેઇટિંગ ફોર સમવન સ્પેશિયલ કે પછી ટ્રાય, ટેસ્ટ એન્ડ ચૂઝ? ના, વેઇટિંગ ફોર સમવન સ્પેશિયલ, અને આઈ થિંક વિથ ટાઈમ એ થઈ જાય, ઇફ ધેર ઇઝ ઇટ ઇઝ મેન્ટ ટુ બી, તો યુ વિલ મીટ અ પર્સન, અને જેમાં વાઇબ ને બધું મેચ થઈને પછી, સો વેઇટ ફોર ઇટ. એમ ગમે ત્યાં ટ્રાય કરી કરીને પછી બહુ મજા નથી. પ્રેમમાં તમે કદી એવું કશું કર્યું છે કે જે પાછળથી તમે યાદ કરો તો લાગે શું કર્યું? બહુ બધું, હા, એ તો આઈ થિંક કોલેજમાં આઉટ ઓફ ધ વે જેને ઘણું બધું કર્યું હોય, જે અત્યારે વિચારીને થાય કે યાર આ જેન્યુઅલી થાય આવું કર્યું, કે આવું કેમ કર્યું, સો એવું તો થાય. એક્ઝામ્પલ, જસ્ટ ટુ ઇમ્પ્રેસ દેટ પર્સન, તમે યુ ડુ થિંગ્સ આઉટ ઓફ ધ વે જેને તમે ઘણી વસ્તુ કરો છો, તમે ના હો, એટલે એમાં તમે જૂઠું બોલો એ બી આવી ગયું. તમે તમારા બહુ તમારા ફ્રેન્ડ્સ જે ભાઈબંધો હોય એમને પ્રાયોરિટીમાંથી મૂકીને તમે એ છોકરીને પ્રાયોરિટી આપો, અને પછી બ્રેકઅપ થાય એટલે પેલા લોકો ટોન્ટ મારે, તમને ભાઈ જોયું ખોટું તો અમને ટાઈમ નહોતો આપતો, તો ટુ ઇમ્પ્રેસ દેટ પર્સન તમે જે જૂઠું બોલું ને એને ગમતું બધું કરો ને, દેટ વન શુડ અવોઇડ. ઓકે, તમને કદી આમ બોલિવૂડમાં થાય એવો ડ્રીમી ડ્રીમી પ્રેમ થયો? હા યાર, એ તો થાય જ ને, એ બોલિવૂડ જોઈને જ આપણે મોટા થયા છે, તો એ તો થાય જ, પેલું ગિટાર વાગે ને ક્યુપિડ ઉડે ને એ બધું થયું છે. ચાલતો હું ગયો છું આમ ખાસા બધા કિલોમીટર એ વ્યક્તિને મળવા, એટલે મને એવું વખતે હતું કે આ તો પથ્થર પડી નાખી આપણે, આટલું બધું ચાલ્યો, સો હા એવું કહી શકાય. તમને લાગે છે કે ફેમિનિઝમ ઓર સુડો ફેમિનિઝમ એ બેઝિક જેન્ટલમેન શિવલરીઝનો ડાર્ક વર્ડ? 100%,
10,000% દાટ વાળ્યો છે. અને એમાં જેન્યુઅન ફેમિનિઝમ કે સુડો ફેમિનિઝમ બહુ ઓછું છે. બાકી બધા તો એમના નામથી જ કે ના હું ફેમિનિસ્ટ એમ કરીને ચડી બેસે છે ને, બહુ જ ખોટું છે. ઓકે, તમે તમારા પાર્ટનર માટે દરવાજો ખોલો. હા, ફર્સ્ટ ડેટ પર જ તમારી પાર્ટનર બિલ સ્પ્લિટ કરવાની માંગણી કરે તો આઈ થિંક હવે ઇટ્સ વેરી નોર્મલ. એટલે હા, એવું કંઈ છે નહીં. તમારું ગૂગલ પે નું સર્વર ના ચાલતું હોય તો પછી તમે, એટલે થઈ જાય. ઇટ્સ વેરી નોર્મલ. વન થિંગ યુ રિગ્રેટેડ ડુઇંગ ઇન રિલેશનશિપ? બાય પ્રિટેન્ડિંગ ટુ બી સમવન એલ્સ. જસ્ટ યુ નો કે જસ્ટ એ રિલેશનશિપને સાચવવા કે ચલાવવા તમે બીજા વ્યક્તિ જ બની જાઓ. દેટ આઈ રિગ્રેટ. આઈ હેવ ડન ઇટ ઇન કોલેજ, બટ હોપફુલ લકીલી એ પતી ગયું જલ્દી. લોકો તો એક જ હોય તો વધારે સારું, પણ હા, આઈ થિંક 2 years ઇઝ ધ ટાઈમ. મને એવું લાગે છે કે 2 વર્ષમાં તમે એ વ્યક્તિને જાણી શકો ઇન એન્ડ આઉટ, એન્ડ યુ હેવ ટુ બી ટ્રુથફુલ ટુ યોર સેલ્ફ એન્ડ ટુ યોર પાર્ટનર ઓલ્સો. તો 2 વર્ષ પરફેક્ટ છે, પણ એક જ વ્યક્તિ. I cannot compromise with ek to intelligence thodu em ke e thodu samaj એટલે ગુજરાત સમાચાર વાંચતા હોવા જોઈએ. દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર એ વાંચ, એ ખબર હોવી જોઈએ કરંટ અફેર્સ. સેકન્ડલી એક લોયલ્ટી હોવી જોઈએ. અને થર્ડ મેઇન વિચ આઈ કેન નોટ, એ પેલું છે કે ફ્રેન્કનેસ હોવી જોઈએ, કે એક બોન્ડ હોવો જોઈએ કે તમે યુ કેન બી યોર થોટ્સ કેન બી નેકેડ, કે જે છે આ છે એ બંનેમાં એ ક્લેરિટી હોવી જોઈએ. સો ધીસ થ્રી થિંગ્સ આઈ એ હોવી જોઈએ એવું મને લાગે છે. જ્યારે તમે રેન્ડમ ટાઈમ પર તમને વ્યક્તિની યાદ આવે અને કાં તો તમારી સાથે બહુ જ સારું થયું હોય કાં તો બહુ જ ખરાબ થયું હોય, અને દેટ પર્સન એ થોટ પહેલો એ આવે કે મારે આની સાથે શેર કરવું છે. So that is the first step, ke na that is love, and you want to spend more time with them for no reason. I'm basine tame basi jro ne kai baat na karo ne to abhi tamne u thai ke na vadhare karu che. So that is what I feel is love. Junoon wala pyar ke pachi sukoon wala? Initially junoon wala pyar, ane pachi the jitla varsho thai pachi sukoon ma convert thai jau. Okay, should love gives you butterflies? Ha, 100%. ઘણી બધી છે, પણ એક આમ કઈ ઓપ્શન આપો ને આમાં તો હું કેવું, ઘણું બધું ના હોય શકે ડીલ બ્રેકર તરીકે. આમ તો ઓપ્શન નહીં તમારા માટે કે આ તો હું મેચ ચલાવી લઈ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્રિકેટની મેચ હોય અને પછી એવું કહે કે ના તો આપણે અહીંયા મેચ નથી જોવી ને બહાર જવું પડશે, કાં તો PS4 રમવાનો સમય એક આપ્યો હોય આપણે એકબીજાને, અને એમાં કંઈક બીજું આવે ને જે બહુ જ રેન્ડમ હોય એ અવોઇડ થઈ જ શકતું હોય, દેટ ઇઝ અ ડીલ બ્રેકર કે ના આ તો નહીં તારે આવું જ પડશે, એ મને દેટ ઇઝ બિગ નો. પર્સનલ ટાઈમ હા, અને ક્રિકેટ છે યાર અને ગેમ છે તો એટલું તો થોડું રમવું પડે. સૌથી મોટા હિપોક્રેટ હોય છે એ બધા બેસ્ટ ફ્રેન્ડ. ઇનિશિયલ સ્ટેજમાં તમારી બહુ પથ્થર ફાડે એ લોકો, સખત તમને એટલો ગુસ્સો આવે. અને હું જનરલાઇઝ કહું છું, મારે એવું પર્સનલ એક્સપિરિયન્સ નથી, પણ આઈ હેવ સીન ધેટ કે દે આર ધ મોસ્ટ હિપોક્રેટ્સ. એમના જે છોકરીઓના બેસ્ટ ફ્રેન્ડ હોય ને, પોતે જીવનમાં રિલેશનશિપમાં આવ્યા ના હોય અને સલાહો તો એવી આપશે ને કે 30-એક વર્ષ લગ્નને થઈ ગયા હોય અને આમ એટલા સેટિસ્ફાય હોય લાઈફમાં, પણ એ બધા છે ને ચોકડી. આઈ થિંક લવ ઇઝ રિયલ. લસ્ટ તો તમે 70 વર્ષ પછી તો ક્યાંથી મેળ પડશે, એટલે આઈ થિંક લવ ઇઝ રિયલ. Your preferences, cooking together or fine dining? Na, cooking together. Kare koi teacher na prem ma padya? Ha, school ma. Yes. 8th ke 9th dhoran. Sir, English na teacher hata, bas ahiya vatki jaish. But ha. Okay. Love bav ne evu badhu concept nu naam chhe. To love pachi aa je bav chhe e tamare mate shu chhe? Friendship. અને ફાઇનલી
વોટ ઇઝ લવ ફોર યુ તત્સત માટે પ્રેમ એટલે શું મારી માટે પ્રેમ એટલે એક કમ્પેનિયનશિપ એક બોન્ડ જ્યાં યુ કેન શેર એનીથિંગ વિધાઉટ થિંકિંગ વન્સ અને પેલું ના હોય કે રિલેશન બે જણા યુ કેન સ્પેન્ડ ટાઈમ એન્ડ અમાઉન્ટ ઓફ ટાઈમ કે કલાકો વર્ષો વીતી જાય પણ તમે દેટ બોન્ડ રિમેન્સ ધ સેમ પહેલા દિવસ જેવો દેટ ઇઝ લવ ફોર મી.